जो आपणे गोळाकार बलून में एवी रीते हवा भरवामां आवे छे के तेनुं घनफळ चोक्कस दरथी वधे छे। जो शरूआतनी त्रिज्या 3 एकम होय अने 3 सेकंड पछी ते 6 एकम होय तो 30 सेकंड पछी बलूननी त्रिज्या शोधो। आपणे 1 થી 18 दाखला गण्या छे, 19મો દાખલો આવ્યો છે। જો ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે, તો પહેલાં તો ગોળાકાર બલૂનનું ઘનફળ વી બરાબર 4/3 પાઈ આર નો ઘન, આ ગોળાકાર બલૂન છે એનું ઘનફળ 4/3 પાઈ આર નો ઘન, આ સૂત્ર છે। અહીં બલૂનનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે, અહીં ઘનફળનો વૃદ્ધિ દર dv/dt બરાબર k, જ્યાં k ચોક્કસ છે, ચોક્કસ એટલે અચળ, માટે dv/k/dt બંને બાજુ સંકલન કરતા k બહાર નીકળે, આ v આ kt+c વીનું સૂત્ર છે આર્યું 4/3 પાઈ આર ક્યુબ બરાબર kt+c, આ એક આવ્યું મૂળ, આ મૂળ સમીકરણ આવ્યું, આ નહીં આર્યું મૂળ સમીકરણ તમને। હવે જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય તો t=0 સમયે શરૂઆતમાં, આ શરૂઆત કહેવાય, t=0 સમયે ત્રિજ્યા r=3 એકમ, માટે આ 4/3 પાઈ, અહીં 3નો ઘન, અહીં 0, આ 9 9 4 36 પાઈ, આ c કિંમત અહીં 1માં મૂકો, માટે 1 પરથી આ 36 પાઈ અહીં લખો તો 4/3 પાઈ આર ક્યુબ બરાબર kt+36 પાઈ, આ બીજું સૂત્ર સમીકરણ આવ્યું। હવે આગળ કીધું છે 3 સેકન્ડ પછી તે 6 એકમ થાય તો t=3 સેકન્ડ પછી ત્રિજ્યા આર 6 એકમ, માટે આરની જગ્યાએ 6, અહીં ટીની જગ્યાએ 3, અનુસાદુરૂપ આપો એટલે 288 પાઈ માંથી 36 જાય, 252 પાઈ અને 3 વડે ભાગો, 3 વડે ભાગ્યા એટલે 84 પાઈ, આ સમીકરણ 2માં મૂકતા તો જુઓ આ એમનું એમ 5 ની જગ્યાએ આ ટી આપણે શોધવાના છે, તો આપણે 3 લસા લઈએ એટલે 4πr³ બરાબર, અને 3 વડે ગુણીએ એટલે 252 પ્લસ, અને 3 વડે ગુણો એટલે 108, 4π વડે ભાગી નાખો તો r³ બરાબર 63t
आने 4π वड़े भागो एटले 27, तो आर बराबर प्लस 27 एनु घनमूल, तो आनो जवाब अहीं टी सेकंडे बलूननी त्रिज्या आर बराबर आ 63 प्लस 27 एनु घनमूल आटला एकम, आ एनो जवाब आपूर्ण प्रश्न। कूट प्रश्न 20 जुओ। बैंक में राखेल मुद्दल वार्षिक 8% दरे सतत वधी रह्यु छे। जो 10 वर्ष में बैंक में मुकेल रुपया 100 बमणा थता होय तो आर नी किंमत छो, तो आ लॉग 2 बराबर 0.7931 आ आपेला छे। तो धारो के पहला तो मुद्दल एने पी धारीए, धारो के टी समये बैंक में मुकेल मुद्दल इज इक्वल टू पी रुपया छे। अहीं बैंक में मुकेल मुद्दल 8% दरे वधे छे, अहीं डीपी बाय डीटी पी ना 8% आटला दरे वधे छे। એટલે કે પી આર અપન 100 માટે આ પી આમ આવે 1/p ડીપી બરાબર R/100 ડીટી। બંને બાજુ સંકલન કરતા બંને બાજુ તો સંકલનમાં 1/p R/100 અચળ કહેવાય, 1 dt પ્લસ સી, આનું લોગ મોડ પી 1 નું t થાય એટલે RT/100 પ્લસ સી, જ્યાં સી અચળ છે। આ આપણું મૂળ સૂત્ર, જ્યાં સી અચળ છે, સ્વયર અચળ છે, આ આપણું મૂળ સૂત્ર આવ્યું। હવે જુઓ, 10 વર્ષમાં બેંકમાં મૂકેલા રૂપિયા 100 બમણા થાય છે, એટલે કે શરૂઆતમાં 100 રૂપિયા છે, તો ટી બરાબર 0 સમયે એટલે શરૂઆતમાં મુદ્દલ 100 રૂપિયા માટે અહીં પી ની જગ્યાએ 100 લખીએ, અહીં ટી ની જગ્યાએ 0 માટે સી બરાબર લોગ 100, તો અહીં સીની જગ્યાએ લોગ 100 મૂકીએ આ પરિણામ 1માં અને 1 નામ આપ્યું, તો લોગ પી RT/100 પ્લસ લોગ 100 આ 1 આવ્યું, આ પરિણામ નંબર 2। હવે 10 વર્ષમાં 100 બમણા થાય છે એટલે ટી બરાબર 10 વર્ષે 200 રૂપિયા થાય છે, ટી બરાબર 10 વર્ષે મુદ્દલ પી બરાબર 200 રૂપિયા થાય, તો આર શોધો। તો અહીં લોગ પી ની જગ્યાએ 200, અહીં ટી ની જગ્યાએ 10, એટલે 10 R/100 આ લોગ 100, આ બાદબાકીમાં આવે લોગ 200 માઇનસ લોગ 100 R/10, આ મીંડું નીકળી ગયું, લોગમાં બાદબાકી એટલે ભાગાકાર, આ લોગ 2 કહેવાય R/10 માટે આર બરાબર 10 × log 2 એટલે કે 10 × log 2 આપેલા છે 0.7931 એટલે કે 6.931 આ આર આયા, આર ની કિંમત આ રીતે મળે।
એવો જ એક બીજો દાખલો છે, બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% દરે સતત વધે છે. બેંકમાં રૂપિયા 1000 થાપણ તરીકે મૂક્યા છે, શરૂઆતમાં 1000 છે, તો 10 વર્ષ પછી તે કેટલા થશે આનો ઉપયોગ કરવાનો છે આગળ જતાં. તો ધારો કે ટી સમયે બેંકમાં મૂકેલ 5% દરે વધે છે તો ડીપી બાય ડીટી વૃદ્ધિ દર પી ના 5% આટલા દરે વધે છે. એટલે કે ડીપી અપન ડીટી, 100% એ હોય 5p/100, આ પી આમ નીચે આવે 1/p, આ 1/20, 5 20 5500 ભાગ ઉડાડી દીધા, બંને બાજુ સંકલન કરતા આ કોમન નીકળે, આનું લોગ મોડ પી થાય, 1નું ટી થાય, એટલે t/20+c, જ્યાં સી અચળ છે, જ્યાં સી સ્વાયર અચળ છે અથવા અચળ છે. હવે બેંકમાં 10000 થાપણ તરીકે મૂક્યા છે તો t=0 સમયે, એટલે શરૂઆતમાં 1000 રૂપિયા છે, તો અહીં p ની જગ્યાએ 1000, અહીં 0, માટે c=log 1000. આ 1ની અંદર મૂકો તો આવું થયું log p t/20+log 1000, આ બીજું સમીકરણ આવ્યું. હવે એને એવું કીધું છે 10 વર્ષ પછી તે કેટલા થશે, તો t=10 વર્ષે પી કેટલા થશે આ આપણે શોધવું છે. તો જો અહીં લોગ પી, ટીની જગ્યાએ 10, આ લોગમાં બાદબાકી એટલે ભાગાકાર, p/10000, આ બેનો ભાગાકાર, આ 1/2, માટે પી 10000 નથી 1000 છે, આ e^1/2, આ આધાર અહીં લોગ નીકળે એટલે એની ઘાતમાં જતું રહે, તો p=1000 × ઈની આ 0.5 કહેવાય, 1/2, એટલે e^0.5 આપેલા છે, 1.648, કારણ કે પક્ષમાં આપેલું છે, એટલે કે 1648 રૂપિયા.